જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ આંતરિક વિખવાદ સામે ચાલીને બહાર આવ્યો છે. અહીં આપણે જણાવી કે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર એ કોંગ્રેસ પ્રદેશ નિરીક્ષક એમ કે બલોચની સામે ચૂંટણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા. કોંગ્રેસ કોર્પોરેટર અંજુમાન પંજાએ આક્ષેપ કર્યો છે કે પ્રદેશ નિરીક્ષકે 9 લાખ રૂપિયા લઈ ચૂંટણીમાં ટિકિટ વેચી નાખી છે. એટલું જ નહીં, આ સાથે જ અંજુમાન પંજા તેમજ વિજય બોરા, જેબુનની નિશાબેન કાદરી તેમજ સનીલા થઈની પેનલે કોંગ્રેસ છોડીને એનસીપીમાંથી ઉમેદવારી નોંધાવી છે. તો લઘુમતીમાં મુકાયેલા જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુ અમીપરા રાજીનામું આપી શકે છે. મહત્વની વાત છે કે જૂનાગઢ કોંગ્રેસમાં અંદરોઅંદરનો વિખવાદનો સામનો કોંગ્રેસ કરી રહ્યું છે. મહત્વની વાત છે કે 9 લાખ રૂપિયા આપીને ટિકિટ વેચી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ચૂંટણીના સંવાદદાતા સાગર ઠાકરનો. સાગર, આ સમગ્ર મામલે એક રીતે કોંગ્રેસ પોતાની જે પાર્ટી છે તેની અંદર જ વિખવાદનો સામનો કરી રહી છે, કઈ રીતે હવે આ ચૂંટણી રસપ્રદ બની? જી ચિત્રા, વાત કરીએ તો જે મહાનગરપાલિકાની ચૂંટણી છે અને તે પહેલા કોંગ્રેસ તૂટી રહી છે તેવું એક જૂનાગઢમાં સંકેત દેખાઈ રહ્યા છે. અને શહેર પ્રમુખ જે વિનુ અમીપરા છે તેણે શહેર પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. જોકે તેમણે ખુલાસો કર્યો છે કે તે પાર્ટીમાં કાર્યકર્તા તરીકે કામ કરશે. અને તેમનું પણ કહેવું છે કે છેલ્લા 1.5 વર્ષથી તેઓ પ્રદેશમાં આ અંગે રજૂઆત કરતા હતા, પરંતુ જે નિરીક્ષકો બહારથી મૂકવામાં આવ્યા હતા તેમને સ્થાનિક જે પ્રશ્નો હતા તે અંગેની કોઈ જાણકારી ન હોય અને તેમની રજૂઆતો જે કાર્યકરો છે તેમને સાંભળવામાં ન આવતા હોય તેવી એક એમની રજૂઆત હતી. સાથેના જે કોંગ્રેસના ચૂંટાયેલા જે અગાઉની ચૂંટણીમાં ચૂંટાયેલા જે કોર્પોરેટરો હતા તેઓને પણ ટિકિટ નહીં મળતા તેઓએ આજે એનસીપીમાંથી ઉમેદવારી કરી હતી. અને અદ્રેમાન પંજા કે જેઓ એ એનસીપીમાંથી ઉમેદવારી કરી છે તેણે સ્પષ્ટ રીતે એમ કે બલોચ જે પ્રદેશ નિરીક્ષક કોંગ્રેસના હતા તેમની ઉપર 9 લાખ રૂપિયાનો લઈ અને ટિકિટ વેચી હોવાનો એક આક્ષેપ કર્યો છે. ચિત્રા, બિલકુલ આભાર સાગર સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો મનપા ચૂંટણીમાં કોંગ્રેસ પ્રદેશ નિરીક્ષક સામે ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે. પ્રદેશ નિરીક્ષક એમ કે બલોચ સામે ગંભીર આક્ષેપો લાગ્યા છે કે તેમણે જે ટિકિટ છે તે વેચી કાઢી છે.